गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप कॉम्प्यूटर सब्जेक्ट स्टैंडर्ड सिक्स लेवाना है। एनी अंदर आज आप चैप्टर फाइव सीखवाना है। चैप्टर फोर सुधी आप सीखी गया है। आज आप नव चैप्टर सीखा है, चैप्टर फाइव। एनी अंदर के स्लाइड ने विविध असरो आपनी टाइमर सेट करो। बराबर है, तो स्लाइड शो मेनू में जवा आगे
स्क्रीन पर कमांड पर क्लिक करीशुं एटले आपणने विंडो साथे आपणे फूल स्क्रीन आपणने जोवा मळशे अने आपणे स्लाइड नो आपणे शुं करी शकीए छीए टाइम सेट करी शकीए छीए ज्यारे प्रेझेंटेशन रन करवामां आवे त्यारे सेट करेलो टाइम शुं थाय छे एक पछी एक बीजी स्लाइड आपणने रजूआत करे छे पछी छे पांचमुं छे स्लाइड ફરીથી આપણે આપમેળે ચાલુ કરવું હોય તે માટેનું સેટિંગ આપણે કરી શકીએ છીએ. બરાબર છે, સ્લાઇડ શો પૂરો થાય અને ફરી આપણે એનો સાઇડ શો આપણે ફરી શું કહેવાય કે સ્ટાર્ટ કરવું હોય અથવા તો ચાલુ કરવું હોય તો આપણે એની માટે સેટિંગ આવે છે. એ સેટિંગ આપણે સેટિંગ સેટ કરી શકીએ છીએ. તો કેવી રીતે કરી શકીશું? તો સ્લાઇડ શો મેન્યુમાં જઈ સ્લાઇડ શો સેટિંગ કમાન પર ક્લિક કરવાનું. બરાબર છે, સ્લાઇડ શો મેન્યુમાં જવાનું, ત્યાં આગળ આપણે સ્લાઇડ શો સેટિંગ પર ક્લિક કરવાનું કે જેની મદદથી આપણને સ્લાઇડ શો શું કરશે જોવા મળશે. હવે તેમાં ટાઈપ વિભાગમાં ઓટો વિકલ્પ સિલેક્ટ કરવાનું. બરાબર, ટાઈપ વિભાગ હોય એની અંદર આપણે ટાઈપ વિભાગ હશે. બરાબર છે, એની અંદર આપણે ઓટો વિકલ્પ ક્લિક કરવાનું. બરાબર છે, ઓટો વિકલ્પ ક્લિક કરીશું એટલે આપણને જે રીતે પ્રમાણે તમારે ટાઈમ સેટ કરો હોય તો તમે લોકો ટાઈમ સેટ કરી શકો છો. જો અહીંયા હું તમને લોકોને મૂવી અંદર બતાવું છું, આ રીતે તમને ડાયલોગ બોક્સ જોવા મળશે. બરાબર છે, તો તમે લોકો આ રીતે ટાઈમ સેટ કરી શકશો. બરાબર છે, પાછળ હવે આપણે નેક્સ્ટ સમજીએ કે જરૂરિયાત મુજબ સ્લાઇડ શો જોવા માટે નેક્સ્ટ પોઈન્ટ છે તમારો જરૂરિયાત મુજબ તો એની ઇફેક્ટ
સ્લાઇડ ટ્રાન્ઝિશન લાવી શકો છો. પછી આપણે સમજ્યા કે એનિમેશન. હવે એનિમેશનમાં આપણે શું કરી શકીશું, તો કોઈ પણ ટેક્સ્ટ અથવા તો પિક્ચર આપણને સ્ક્રીન પર જે દિશામાં દાખલ થશે એ આપણને જોવા મળશે. એની અંદર આપણે એનિમેશન ઇફેક્ટમાં આપણે શું કરીશું, સ્લાઇડ્સનો મેનુનો ઉપયોગ થાય છે. હવે એનિમેશન લાવવા માટે આપણે શું કરીશું, સૌથી પહેલાં તો સ્લાઇડ્સનો મેનુમાં જઈશું, એમાં કસ્ટમ એનિમેશન પર ક્લિક કરીશું. કસ્ટમ એનિમેશન પર ક્લિક કર્યા પછી આપણે સાઇન પર જઈશું, તો એડ ઇફેક્ટ પર ક્લિક કરીશું. એડ ઇફેક્ટ પર ક્લિક કર્યા પછી આપણને બધું અલગ 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 વિન્ડો ઓપન થશે. હવે એ વિન્ડો ઓપન થશે, એની અંદરથી આપણે એનિમેશન આપણે બનાવી શકીશું. પછી આપણે સમજીએ કે સ્લાઇડની ટાઈમિંગની અસર આપી. હવે અત્યારે આપણે કદાચ 5-10 મિનિટ અથવા તો 2 મિનિટનો આપણે ટાઈમ આપ્યો છે, બરાબર છે. તો આપણે એને ફરીથી વધારે ટાઈમ આપવો હોય તો આપણે કઈ રીતે આપી શકીશું, તો સ્લાઇડ શોની અંદર આપણને રિસર્ચ ટાઈમિંગ પર ક્લિક કરવાનું, ત્યાં આગળથી તમને લોકોને ટાઈમ સેટ કરી શકશો. પછી આપણે સમજ્યા કે સ્લાઇડ શો સતત ચાલુ રાખવું. તો સતત ચાલુ રાખવું હોય તો આપણે સાની પર જઈશું, તો સ્લાઇડ શો સેટિંગ કમાન્ડ પર ક્લિક કરીશું અને ત્યાં આગળ આપણને સ્લાઇડ શોનો શું થશે, ડાયલોગ બોર્ડ જોવા મળશે. ત્યાં આગળ તમને લોકોને ટાઈપ વિભાગની અંદર ઓટો વિકલ્પ સિલેક્ટ કરો, ટાઈપ વિભાગની અંદર તમારે ઓટો વિકલ્પ સિલેક્ટ કરવાનું અને ત્યાં આગળથી તમને લોકોને ટાઈમ સેટ થયેલો બતાવશે અને તમે ઓકે આપી દેશો એટલે તમારી સ્લાઇડ શોની અંદર શું થઈ જશે, ટાઈમ સેટ થઈ જશે. પછી આપણે સમજ્યા કે જરૂરિયાત મુજબની સ્લાઇડ શો જોવા માટે. હવે જરૂરિયાત મુજબ આપણે સ્લાઇડ શો જોવી હોય તો આપણે કોના દ્વારા જોઈ શકીશું, તો સ્લાઇડ શો મેનુમાં જઈ કસ્ટમ શો ઉપર ક્લિક કરશો, ત્યાં આગળ તમને લોકોને કસ્ટમ સ્લાઇડ શો આપણને શું કરશે જોવા મળશે. હવે એની અંદર આપણે ન્યૂ બટન પર ક્લિક કરવાનું. ન્યૂ બટન પર ક્લિક કર્યા પછી આપણને જોવા મળશે ડિફાઇન કસ્ટમ સ્લાઇડ શો. એની પર તમે લોકો ક્લિક કરશો એટલે તમને લોકોને બધા અલગ અલગ ડિફાઇન કસ્ટમ એટલે કે સ્લાઇડ શો તમને લોકોને જોવા મળશે. સ્લાઇડ 1 છે, સ્લાઇડ 2 છે, સ્લાઇડ 3 છે, એ રીતનું તમને લોકોને અલગ અલગ જોવા મળશે. એમાં તમારા લોકોએ ડાયલોગ બોક્સ પસંદ કરવાનું, એમાંથી તમારે કોઈ પણ ઓપ્શન તમારે સિલેક્ટ કરી શકો છો અને પછી તમે લોકો ઓકે આપો એટલે તમને લોકોને સ્લાઇડ શો જોવા મળશે. આમ આપણે આટલા પોઈન્ટ સમજ્યા છીએ. તમારા લોકો યાદ રાખવાના છે કઈ રીતે તમારે સ્લાઇડ શો કરવું, કઈ રીતે તમારે એનિમેશન કરવું, કઈ રીતે તમે એને બેકગ્રાઉન્ડ લાવી શકો છો, કઈ રીતે તમે એને ઇફેક્ટ લાવી શકો છો, એ બધું જ આપણે સમજ્યા છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આજે સ્વાધ્યાય સમજીશું.